राष्ट्रीयकृत बैंकों द्वारा नॉर्मल बैंकिंग उपरांत थर्ड पार्टी प्रोडक्ट नु वेचाण शुरू थयुं छे, जेथी बैंकों द्वारा ग्राहकों पर जीवन वीमा, मेडिक्लेम अने म्यूचुअल फंड लेवा माटे दबाण थई रह्युं होवानी बाबतो सामे आवी छे। स्थिति एवी छे कि लोन लेवा आवनाराओने इच्छा होय के ना होय, लोन मंजूर करनारा अधिकारीओने खुश करवा माटे जीवन वीमानी पॉलिसी लेवी पड़ी रही छे, તેમજ મ્યુચ્યુઅલ ફંડની કેટલીક યોજનાઓમાં નાણાં રોકવાની ફરજ પડી રહી છે। રાષ્ટ્રીયકૃત બેંકોમાં એના ટાર્ગેટ આપવામાં આવે છે કે આટલું ઇન્સ્યોરન્સ વેચવું અથવા તો આટલું મ્યુચ્યુઅલ ફંડ વેચવું, એટલે રાષ્ટ્રીયકૃત બેંકોના અધિકારીઓ એક્ઝિક્યુટિવ્સ જે છે ટોપ લેવલના, એ દરેક ઝોનને દરેક રિજિયનને એના ટાર્ગેટ આપે ને રિજિયનમાંથી પછી એ ટાર્ગેટ્સ બ્રાન્ચ મેનેજરો પર જાય। અને તકલીફ એ છે કે મોટાભાગના ઓફિસરોના પ્રમોશનમાં આ ટાર્ગેટ એચિવ કર્યા કે નહીં એની ગણના કરવામાં આવે છે। એટલે શું થાય છે કે મોટાભાગના બેંક ઓફિસરો બેન્કિંગ, નોર્મલ બેન્કિંગ જે શુદ્ધ બેન્કિંગ જે છે, પૈસા લેવા અને લોન આપવી, એના સિવાય આ પ્રકારની પ્રોડક્ટને વેચવા માટે ગ્રાહકો પર પુષ્કળ દબાણ કરતા હોય છે। કોઈ લોન લેનાર ગ્રાહક આવ્યો હોય તો એના પર દબાણ